ધ્યાન આપણને શું આપ્યું છે જુઓ, વોટ પર મીટર સ્ક્વેર જેટલો ઉર્જા ફ્લક્સ, ધેટ મીન્સ વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતાનો એકમ થયો. તો તમને ખબર પડવી જોઈએ કે તમને તીવ્રતા આપી છે 25 × 10⁴ વોટ પર મીટર સ્ક્વેર. ઓકે, 15 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ આપ્યું છે ભાઈ. સેન્ટીમીટર માંથી મીટર માં ફેરવીએ એટલે 10⁴ મીટર સ્ક્વેર. તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું, આવો પ્રશ્ન છે. આપણે અહીંયા સરેરાશ બળ શોધવું છે. મને એટલી ખબર પડે ભાઈ બળનું સૂત્ર શું, તો બળ બરોબર વેગમાન નો ફેરફાર ભાગ્યા સમયગાળો, આવું સૂત્ર છે, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હવે વેગમાન નો સમયગાળો, સોરી વેગમાન નો ફેરફાર, એનું સૂત્ર શું, તો એ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ વેગમાન ના ફેરફાર નું સૂત્ર અહીંયા શું થશે, ડેલ્ટા યુ બાય સી, ઉર્જા ભાગ્યા વેગ. યાદ કરો આપણે ભણી ગયેલા કે ભાઈ જો પ્રકાશ જે સપાટી પર આપાત થાય, પ્રકાશ જે સપાટી પર આપાત થાય તે સપાટી પર જો પ્રકાશ શોષણ થાય તો સપાટીને વેગમાન મળે. ભાઈ કોનો અવાજ આવે છે? હવે આ ડેલ્ટા યુ બાય સી જેટલું સંપૂર્ણ શોષણ, આપણે જેટલા ફિક્સ એટલા બીજા કોઈ ના આવે તો ગેટ આઉટ થઈ જાય. કોણ આવશે એમ કે આવશે? પણ એ તો પરાવર્તક સપાટી, સંપૂર્ણ પરાવર્તક એટલે અથડાઈને પાછું જાય છે, એટલે એક વાર ગયેલું વેગમાન ને હું પ્લસ કહું, પાછું આવતું વેગમાન માઇનસ કહું, તો વેગમાન માં ફેરફાર શું થયો કહેવાય મને કહો. તો એક વાર અથડાય છે ત્યારે પ્લસ પી લખ્યું મેં, પાછું જાય છે ત્યારે માઇનસ પી લઉં, તો ફેરફાર શું થયો, પી માઇનસ માઇનસ પી એટલે 2p. તો અહીંયા વેગમાન નો આ ફેરફાર બમણો લેવો પડશે મારે. ઓકે, ને ભાગ્યા સમયગાળો ડેલ્ટા ટી. આ ખ્યાલ આવે મેં કેમ 2 લીધું છે? જો સંપૂર્ણ શોષણ થઈ જતું હોત તો પ્રારંભિક વેગમાન 0, અંતિમ વેગમાન પી, તો પી માઇનસ 0 પી જ લે. પણ અહીં તો અથડાઈને પાછું આવે એટલે અથડાઈ ત્યારનું વેગમાન મેં માઇનસ પી લીધું, પાછું આવે છે વેગમાન પ્લસ પી લીધું, તો વેગમાન નો ફેરફાર શું થયો, પી માઇનસ માઇનસ પી એટલે 2p. હવે પી ની સૂત્ર છે ડેલ્ટા યુ બાય સી એટલે 2 times થઈ ગયું. ચાલો ભાઈ, એટલે બળનું આ સૂત્ર થયું. હવે તમને ખબર હોવી જોઈએ કે ઉર્જા ભાગ્યા સમય, ઉર્જા ભાગ્યા સમય એને તો પાવર કહેવાય. અને આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ પાવર ભાગ્યા ક્ષેત્રફળ કરીએ, પાવર ભાગ્યા ક્ષેત્રફળ કરીએ તો એને તીવ્રતા કહેવાય. ધેટ મીન્સ પાવર ની જગ્યાએ હું શું મૂકી શકું, ક્ષેત્રફળ ગુણ્યા તીવ્રતા, આઈ ઇન્ટુ એ. તો જો આ સમીકરણમાં એફ ઇઝ ઇક્વલ ટુ, સમજો બરોબર, આ 2m9, ચલો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી છે છેદમાં ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી, એની જગ્યાએ પાવર અને પાવર ની જગ્યાએ આઈ ઇન્ટુ એ અને છેદમાં સી. આ સૂત્ર પેલા તો બનાવવું પડ્યું આપણે, કારણ કે આવું સૂત્ર ડાયરેક્ટ આપણી ચોપડીમાં ના હોય, એટલે સૌથી પહેલા તો મેં આ સૂત્ર બનાવ્યું. હવે એમાં કિંમત મૂકો, 2m ના m, તીવ્રતા આપી છે 25 × 10⁴ ભાગ્યા c એટલે 3 × 10⁸,
दैट मीन्स 50 भाग्या 3 गुणिया 10^-4 न्यूटन। भाई आपने खबर है 50/3 शू थे तो 16^48 2/3 रू એટલે 0.66 એટલે 16.66 ગુણ્યા 10^-4 ન્યૂટન જવાબ આવે। 16.66 ગુણ્યા 10^-4 ન્યૂટન જવાબ આવે। બોલો ભાઈ ક્લિયર છો? એક ક્ષેત્રફળ આપણે લખવાનું રહી ગયું લાગે છે, આ તીવ્રતા લખી સોરી ક્ષેત્રફળ ગુણ્યા 15 છે ભાઈ, એટલે 10^+4 - 4 કેન્સલ, તો તો આ 3×5 = 15 ભાઈ, તો તો જવાબ થઈ ગયો 5×10×25 એટલે 250 આવશે ભાઈ જવાબ। તો જવાબ થઈ જશે આ 4 અને -4 ગયા એટલે 250×10^-8 ન્યૂટન જવાબ આવ્યો। 250×10^-8 ન્યૂટન આવો જવાબ આવશે। બોલો ક્લિયર છો? ફરી સમજાવું છું ફટાફટ, ધ્યાન, આ ઇક્વેશન આપણી જોડે છે નહીં, આપણે બનાવવું પડ્યું છે। તમને તીવ્રતા આપી હતી, ક્ષેત્રફળ આપી હતી, એટલે પેલા તો આ તમને ખબર હોવી જોઈએ કે ઉર્જા ફ્લક્ષ એટલે તીવ્રતા થઈ, એકમ પરથી ખબર પડવી જોઈએ વોટ પર મીટર સ્ક્વેર, ધેટ મીન્સ વિકિરણની તીવ્રતા। ઓકે, ક્ષેત્રફળ આપેલું, સપાટી પર કેટલું બળ લાગે એ માગ્યું છે। મેં આ રીતે વિચાર્યું કે ભાઈ બળ એટલે વેગમાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો। હવે આપણને યાદ હોવું જોઈએ કે વેગમાનનું સૂત્ર શું હતું, ઉર્જા ભાગ્યા આવું સૂત્ર હતું, કે જ્યારે વિકિરણ સંપૂર્ણપણે આ સપાટી પર શોષાઈ જાય તો સપાટીને મળેલી ઉર્જા ભાગ્યા સી। પણ અહીં તો આપણને સંપૂર્ણ પરાવર્તક સપાટી કીધી છે, એટલે પ્રકાશનું કિરણ આપાત થયું અને ત્યાંથી પાછું ફેંકાયું, જ્યારે આપાત થયું એ વેગમાન આપણે લખીએ -U/c, અને જ્યારે પાછું ફેંકાય, કારણ કે આ તો સંપૂર્ણ પરાવર્તક સપાટી છે, તો જ્યારે પાછું ફેંકાશે ત્યારે +U/c, મૂલ્ય એનું એ જ રહેશે। તો વેગમાનનો ફેરફાર P2 - P1, ભાઈ P2 છે U/c, P1 છે -U/c, ધેટ મીન્સ 2U/c, એટલે મેં અહીંયા લખ્યું 2 ∆U/c, U ની જગ્યાએ મેં ∆U નામ આપેલું છે, ફરક એટલો જ, ભાગ્યા છેદમાં સમય ∆t। પછી મને ખબર પડે કે ભાઈ ∆U/∆t અહીંયા લખું છું 2×∆U/∆t અને આ છેદમાં c, આ ∆U/∆t એટલે ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર, ધેટ મીન્સ 2×∆U/∆t આવું થયું। ઓકે, એનું કારણ અહીંયા મેં લખેલું છે। પછી મેં સ્પષ્ટતા કરી, ભાઈ પાવર ભાગ્યા ક્ષેત્રફળ એટલે તીવ્રતા 11મા ધોરણમાં 15મા ચેપ્ટરમાં ભણેલા હતા, મને પાવરની જગ્યાએ શું મૂકાય, તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ, તીવ્રતા અને ક્ષેત્રફળની જગ્યાએ મેં કેપિટલ એ મૂક્યું, આ કિંમત આ સૂત્રમાં મૂકી, એટલે 2m/m પાવરની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા તીવ્રતા I×a અને આ છેદમાં બધી કિંમતો મૂકીને સાથે, બોલો ક્લિયર છે? ચલો ક્લિયર હોય તો લખો નવો પ્રશ્ન। ભાઈ આ AIPMT 2015માં પૂછાયેલો પ્રશ્ન હતો, લખો નવો પ્રશ્ન લખો। ભાઈ 100 ઓહ્મ અવરોધ અને 100 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતા કેપેસિટરના 100 ઓહ્મ અવરોધ અને 100 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતા કેપેસિટરના શ્રેણી જોડાણ સાથે
શ્રેણી જોડાણ સાથે 220 વોલ્ટ નો સપ્લાય જોડેલો છે, 220 વોલ્ટ નો સપ્લાય જોડેલો છે. જ્યારે કેપેસિટર 50% ચાર્જ થયેલું હોય ત્યારે, જ્યારે કેપેસિટર 50% ચાર્જ થયેલું હોય ત્યારે સ્થાનાંતર પ્રવાહનું, સ્થાનાંતર પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું મળશે? સ્થાનાંતર પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું મળશે? ભાઈ તમને ખબર હોય છે સ્થાનાંતર પ્રવાહ આપણા સિલેબસમાં નથી, પણ જેડબલઈ નીટના સિલેબસ વિશે કોઈ જ માહિતી નથી, એટલે આપણે અત્યારથી એવું માનીને ચાલીએ છીએ કે જેડબલઈ નીટમાં આ બધું હશે, અને માટે આ પ્રશ્ન હું લઉં છું અને એ પૂછાયેલો છે નીટ 2016 પૂછાયેલો બીજા પ્રશ્ન, નીટ 2016 પૂછાયેલો પ્રશ્ન છે. ભાઈ પ્રશ્નની રકમ રિપીટ કરવાની જરૂર છે? ઓકે ચલો ભાઈ, આપણને શું આપ્યું છે લખીએ છીએ, 100 ઓહ્મ અવરોધ, આર બરોબર 100 ઓહ્મ, અને 100 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર, એટલે કેપેસિટર નો અવરોધ આપ્યો છે 100 ઓહ્મ. શ્રેણીમાં જોડેલું છે એટલે આર અને સી શ્રેણી જોડાણ છે. હેલો સર. હા બોલ બેન. થોડું નીચે લખવાનું, ઉપર નથી દેખાતું. અચ્છા એવું છે. જો આપણને આર બરોબર 100 ઓહ્મ કીધેલા છે, હવે દેખાય છે ને બેન, અને કેપેસિટન્સ નો અવરોધ 100 ઓહ્મ છે, આર અને સી શ્રેણીમાં છે. ઓકે, અને લાગુ પાડેલો વોલ્ટેજ એટલે VRMS 220 વોલ્ટ છે એવું કહી દીધેલું છે, ત્યારે સ્થાનાંતર પ્રવાહ નું મૂલ્ય આપણને શોધવાનું કહે છે. ભાઈ અહીંયા આગળ મને એટલી ખબર પડે કે ભાઈ સ્થાનાંતર પ્રવાહ ધેટ મીન્સ કેપેસિટરના બહારના ભાગમાં, એટલે પરિપથના બહારના ભાગમાં વહેતો પ્રવાહ. પરિપથના બહારના ભાગમાં વહેતો પ્રવાહ હોય તો આપણે તો આ રિયલમાં તો 7મા ચેપ્ટરનો પ્રશ્ન થઈ ગયો, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ શ્રેણી જોડાણ છે માટે દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન હતો, એટલે કેપેસિટરમાંથી કે તો પણ પ્રશ્ન તો જ આવશે. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. ભાઈ VRMS એમ ના એમ, અને ઝેડ એટલે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. ચલો કિંમત મૂકી દઈએ, VRMS આપણને આપી છે 220, અને આર સ્ક્વેર વત્તા એક્સી સ્ક્વેર એટલે 100 નો વર્ગ વત્તા 100 નો વર્ગ એટલે 100√2. બરોબર, 100 નો વર્ગ વત્તા 100 નો વર્ગ એટલે 2 ટાઈમ 100 નો વર્ગ, 100 ના વર્ગ નું વર્ગમૂળ તો 100 અને 2 અંદર રહ્યા એટલે √2. હવે આપણને તો મહત્તમ સ્થાનાંતર પ્રવાહ માંગે એટલે IRMS ની જગ્યાએ IM જોઈએ મારે. IM એટલે આપણને ખબર હોય છે √2 × IRMS, કારણ કે IRMS એટલે IM અપોન √2, તો કિંમત મૂકી દો IRMS ની, √2 × જો આ રૂટ 2 એમ ના એમ, હવે IRMS ની જગ્યાએ 220 ભાગ્યા 100√2. ભાઈ હવે તરત તમને ખબર પડે √2 √2 કેન્સલ, દેટ મીન્સ 2.2 એમ્પિયર આવશે, 2.2 એમ્પિયર. આ √2 √2 કેન્સલ, આ 0 કેન્સલ, 22 ભાગ્યા 10
That means 2.2 एम्पियर એવો આન્સર આવશે. બોલો ખ્યાલ આવ્યો છે? એટલે આ પ્રશ્ન પૂછ્યો છે એ લોકોએ સાતમા ચેપ્ટરને આધારે, પણ સ્થાનાંતર પ્રવાહ છે માટે ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે એને મૂક્યો. એટલે તમને હવે આ ખબર પડવી જોઈએ. બોલો પ્રશ્ન ખ્યાલ આવે છે દરેકને? ઓકે, લખો નવો પ્રશ્ન. મુક્ત અવકાશમાં, મુક્ત અવકાશમાં ERMS બરોબર 6 વોલ્ટ પર મીટર છે. મુક્ત અવકાશમાં ERMS બરોબર 6 વોલ્ટ પર મીટર છે. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા, તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા, આવો પ્રશ્ન છે. આ નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ. મહત્તમ મૂલ્ય તમે બી એમ લખો અથવા બી જીરો, આપણે થિયરી દરમિયાન આપણે બી જીરો લખતા હતા, બી જીરો લખશો તો પણ ચાલશે. મને એટલી ખબર છે કે સી ઇઝ ઇક્વલ ટુ ઈ જીરો બાય બી જીરો. માટે બી જીરો બરોબર શું? ઈ જીરો બાય સી. હવે ઈ જીરો એટલે મહત્તમ મૂલ્ય, એટલે રૂટ ટુ ઇન્ટુ ઈ આર એમ એસ, જે હમણાં આપણે લખેલું, ભાગ્યા સી. ભાઈ આ બધી કિંમતો તો છે તમારી જોડે. ચલો ભાઈ કિંમતો મૂકી દો. તો કે રૂટ ટુ એમ ના એમ, ERMS 6 અને સી 3 × 10^8 ઉપર જાય તો 10^-8. આ 3 અને આ 2. 2√2 × 10^-8. ટેસ્લા જવાબ. 2√2. હવે જવાબમાં 2√2 એવા ઓપ્શનમાં નથી. ધેટ મીન્સ તમારે રૂટ ટુ નું મૂલ્ય લખવું પડશે. આપણે રૂટ ટુ નું મૂલ્ય ખબર જ છે, 1.414. એટલે 2 × 1.414 × 10^-8 ટેસ્લા. ધેટ મીન્સ આ 1428. 2.828 × 10^-8 આ જવાબ. બોલો ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે છે દરેકને? ભાઈ એ નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન હતો. નવો પ્રશ્ન લખો. એક વિદ્યુત સ્થિતિમાન જેનું વિદ્યુત સ્થિતિમાન 3 વોલ્ટ પર સેકન્ડ ના અચળ દર થી 3 વોલ્ટ પર સેકન્ડ ના અચળ દર થી બદલાતું હોય, જેનું વિદ્યુત સ્થિતિમાન 3 વોલ્ટ પર સેકન્ડ ના અચળ દર થી બદલાતું હોય તેવા વોલ્ટેજ ઉદગમ વડે, તેવા વોલ્ટેજ ઉદગમ વડે 20 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને ચાર્જ કરવામાં આવે,
ત્યારે જોડાણ તારમાંથી વહન પ્રવાહ ત્યારે જોડાણ તારમાંથી વહન પ્રવાહ અને કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે ભાઈ આ નીટ 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન ફરી લખો, જેને બાકી રહી ગયો હોય, જેનું વિદ્યુત સ્થિતિમાન 3 વોલ્ટ પર સેકન્ડ ના અચળ દરથી બદલાતું હોય તેવા વોલ્ટેજ ઉદગમ વડે 20 માઇક્રોફેરાડે ના એક કેપેસિટરને ચાર્જ કરવામાં આવે ત્યારે જોડાણ તારમાંથી વહન પ્રવાહ અને કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ અનુક્રમે ખાલી જગ્યા અને બે લખાઈ ગયો છે ને બધાને. ઓકે, જો આ પણ થિયરી, આ સ્થાનાંતર પ્રવાહની થિયરી આપણા સિલેબસમાં નથી. મેં તમને સમજાવ્યું તું ખરું, પણ મેં તમને કીધું એ નીટમાં પૂછી શકાય, JEE માં પૂછી શકાય. ઓલરેડી નીટ 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, શું આપ્યું છે એ લખું છું. જેનું વિદ્યુત સ્થિતિમાન 3 વોલ્ટ પર સેકન્ડ ના અચળ દરથી, ચલો ભાઈ વોલ્ટ પર સેકન્ડ એટલે DV/DT આપેલું કહેવાય. 3 વોલ્ટ પર સેકન્ડ ના અચળ દરથી બદલાતું હોય તેવા વોલ્ટેજ ઉદગમ વડે 20 માઇક્રોફેરાડે નું કેપેસિટર ને ચાર્જ કરે છે. એટલે આ વોલ્ટેજ કોના બે છેડા વચ્ચે છે? કેપેસિટરના બે છેડા વચ્ચે. એટલે મેં DVC/DT લખ્યું. ઓકે, ત્યારે જોડાણ તારમાંથી વહન પ્રવાહ અને કેપેસિટરના પ્લેટો વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતો ભાઈ એટલે ડિસ્પ્લેસમેન્ટ કરંટ થયો કહેવાય, ID. અને સ્થાનાંતર પ્રવાહ અથવા વહન નળીમાંથી વહેતો પ્રવાહ IC, આ બંને શોધવાના કીધેલા છે. ચલો જોઈએ, આપણને એટલી ખબર છે કે કેપેસિટન્સ નું સૂત્ર શું. તો કેપેસિટન્સ C = Q/V. અહીંયા V એટલે આપણે VC કહીશું, કેપેસિટર ના બે છેડા વચ્ચેનો PD. મેં અહીંયા VC જ નામ આપ્યું છે. ધેટ મીન્સ Q = CVC. હવે એક કામ કરો, બંને બાજુ વિકલન લઈ લો. માટે DQ/DT C તો કોન્સ્ટન્ટ, DVC/DT. ઓકે ભાઈ, DQ/DT ધેટ મીન્સ વહેતો પ્રવાહ એટલે વહન પ્રવાહ IC. કેપેસિટન્સ C આપેલું છે, જુઓ કેટલું છે, 20 માઇક્રો. અને DVC/DT પણ આપેલું છે 3. ધેટ મીન્સ 60 × 10⁻⁶ એમ્પિયર. ચલો ભાઈ, આપણને વહન નળીમાંથી વહેતો પ્રવાહ અથવા સ્થાનાંતર પ્રવાહ મળી ગયો.
પણ હજી કેપેસિટર માંથી પસાર થતો પ્રવાહ ડિસ્પ્લેસમેન્ટ કરંટ કેટલો હતો આપણને ખબર છે કે આઈસી અને આઈડી બંનેના મૂલ્ય સમાન હોય માટે આ પણ 60 માઇક્રો એમ્પિયર તો બંને જવાબ આવે 60 માઇક્રો એમ્પિયર ભાઈ ખ્યાલ આવ્યો છે આપણી જો સૂત્ર છે કેપેસિટર માટે કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી માટે ક્યુ ને કરતા બનાવ્યા પછી મેં વિકલન લીધું એટલે ડી ક્યુ બાય ડીટી એટલે પ્રવાહ થઈ ગયો અને આ સી ડીવીસી બાય ડીટી સી એ આપેલું છે અને ડીવીસી બાય ડીટી આપેલું છે એટલે મને કરંટ મળી ગયો પણ આ કરંટ કયો છે તો કે કેપેસિટર તરફ જતો પ્રવાહ છે એટલે આપણને સ્થાનાંતરીય પ્રવાહ નહીં પણ વહન નળી પ્રવાહ આપ્યો કહેવાય પણ આપણે થિયરીમાં આવે છે કે વહન નળીમાં વહેતો પ્રવાહ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલે કે કેપેસિટરમાં વહેતો પ્રવાહ બંનેના મૂલ્ય સરખા હોય માટે આઈસી અને આઈડી સમાન માટે મેં લખી નાખ્યું આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈડી ઇઝ ઇક્વલ ટુ 60 માઇક્રો એમ્પિયર બોલો ક્લિયર છો આ નીટ 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ ખ્યાલ આવે ભાઈ દરેકને એટલે ભાઈ આના જે નીટમાં પૂછાયેલા મારી જોડે જે લખેલા પ્રશ્નો હતા એમ પતી ગયા મારે 2020 નો પેપર નો પ્રશ્ન મારી જોડે અત્યારે મળ્યો નહીં એટલે એ બાકી રાખ્યો એ હું શોધી નાખું પછી લખાવું તમને ઓકે આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં